ભારતની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા. ઋષિ મુનિઓએ અને આચાર્યોએ જ્ઞાનની ધારા વહાવી, સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા. ભક્તિ, ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે. એવા જ પરમ સંત દયાબાઈને આજે આપણે વંદન કરીએ. રાજસ્થાનની ધીંગી ધરામાં અલવર પંથકમાં ડહેરા ગામે અંદાજે સંમત 1775માં સંત દયાબાઈનો જન્મ થયેલ. એમ કહેવાય છે કે સંત દયાબાઈ તેમના ગુરુ સંત ચરણદાસના કુળના જ હતા અને સંત સહજોબાઈના ગુરુ બહેન હતા. સંત દયાબાઈ ગુરુ ચરણદાસ સાથે જ જૂની દિલ્હીમાં રહેતા હતા. ચરણદાસ ગુરુદેવજુ બ્રહ્મરૂપ સુખધામ તાપ હરન સબ સુખ કરન દયા કરત પર નામ. સંત દયાબાઈની વાણી જોઈએ તો હરી ભજતે લાગે નહીં કાલ બ્યાલ દુખ જાલ, તાતે રામ સંભાલીએ દયા છોડ જગ જાલ. જે જન હરી સુમિરન વિમુખ તાસુ મુખહુ ન બોલ, રામ રૂપ મેં જો પડ્યો તાસો અંતર ખોલ. રામ નામ કે લગતે હી થાતક જુરે અનેક, રે નર હરી કે નામ કો રાખો મન મે એક. નારાયણ કે નામ બીન નર પશુ જા ચિત્ત, દીન ભયે બિલ્લાત હે માયા બસી ન મીત. સંત દયાબાઈ કહે છે, પોતાના સ્વ સ્વરૂપને જાણ્યા બાદ મૃત્યુનો ભય રહેતો નથી. હરિના ભજનથી જ વિરાટના દર્શન થઈ જાય છે અને જગતની જંજાળ છૂટી જાય છે. જે લોકો હરિ સ્મરણ કરતા નથી તેમની પાસે જ્ઞાન, ધ્યાન અને સત્સંગની વાતો કરવી નહીં. પણ જેમણે પ્રભુમય રામરસ પીધો હોય તેમની પાસે જ અંતરની વાતો કરવી. એ રામ નામના તત્વોમાં એવી તાકાત છે કે એનું સ્મરણ કરતા અનેક જન્મના પાપો નાશ પામે છે. એ હરિનામને જ હૃદયમાં રાખવું જોઈએ. એ નારાયણના નામ વિના માણસ માત્ર પશુ સમાન જ છે. એનાથી આગળ એની કોઈ ગતિ નથી. સાવ ભિખારીપણામાં જ તેમની જિંદગી પૂરી થઈ જાય છે. એવા ભિખારીપણામાં ચિત્ત ક્યારેય શાંત થતું નથી. સંત દયાબાઈ કહે છે, પ્રેમ મગન જો સાધજન તિનકી ગતિ કહી ન જાત, રોય રોય ગાવત હંસત દયા અટપટી બાત. હરિરસ માતે જે રહે તિનકો મતો અગાધ, ત્રિભુવન કી સંપતિ દયા તૃણસમ જાનત સાધ. કહું ધરત પગ પરત કહું ઉગમી ગાત સબ દેહ, દયા મગન હરિ રૂપ મે દિન દિન અધિક સ્નેહ. હંસી ગાવત રોવત ઉઠત ગીરી ગીરી પરત અધીર, વૈ હરિરસ ચસકો દયા સહે કઠિન તન પીર. વીરહ જ્વાલ ઉપજી હિયે રામ સને હી આય, મનમોહન મોહન સરલ તુમ દેખન દા ચાય. કાગ ઉડાવત કર થકે નૈન નિહારત બાટ, પ્રેમ સિંધુ મે મન પર્યો ના નિકસન કો ઘાટ. સંત દયાબાઈ કહે છે, પ્રભુના પ્રેમમાં તલ્લીન થયેલા સાધુજનોની વાત જ જુદી છે. તેમને જાણી શકાતા નથી. ક્યારેક તેઓ પ્રભુના વિરહમાં રડતા હોય છે, ક્યારેક હસતા હોય છે. હરિનો પ્રેમરસ જેણે પીધો છે તેની બુદ્ધિ બોધયુક્ત અગાધ બની જાય છે. ત્રણેય ભુવનની સંપત્તિ તેમના મન તણખલા સમાન છે. પ્રેમરસનો નશો એવો છે કે પગ થી રહેતા નથી અને દેહ આનંદ ઉત્સવથી ભરાય જાય છે. હરિરસમાં મગ્ન રહેવાથી દિવસે દિવસે જીવન પ્રેમપૂર્ણ થતું જાય છે. ક્યારેક હસવાનું, ગાવાનું કે રડવાનું આવી જાય છે. ભાવ વિભોર થઈ દેહનું ભાન પણ ભૂલી જવાય છે. પણ તેમના દર્શન માટે વ્યાકુળ છું. એ હરિરસનો સ્વાદ એવો છે કે ગમે તેટલા વિઘ્ન આવે, દુઃખ આવે તો પણ સહજતાથી સહન કરું છું. હૃદયમાં હરિદર્શન માટે વિરહની અગ્નિ ઉપજી છે કે ક્યારે મને મારા પ્રિયતમના દર્શન થશે. વિચાર રૂપી કાગડાઓને ઉડાડી ઉડાડીને હવે થાકી ગઈશું. એક કી ટશે ખાલી આકાશમાં
તારી રાહ જોઉં છું કે તારા દર્શન થઈ જાય. તારા પ્રેમના સાગરમાં એવું મન ડૂબી ગયું છે કે મન અમન બની ગયું છે. જેમ નદી સાગરમાં વિલીન થાય પછી નદી મટી જાય છે, તેમ હવે હું ક્યાંયથી બહાર નીકળી શકું તેમ નથી. હવે તો દયા અને હરી બંને એક રૂપ છે. સંત દયાબાઈ કહે છે, દયા કુંવરિયા જગત મેં નહીં રહ્યો થીર કોઈ, જૈસો વાસ સરાય કો તૈસો યહ જગ હોય, જૈસો મોતી ઓંસ કો તૈસો યહ સંસાર, વિનસી જાય છિન એક મે દયા પ્રભુ ઉરધાર. તાત માથ તું મરે ગયે તુમ ભી ભયે તૈયાર, આજ કાલ મે તુમ ચલી દયા હો હું હુશિયાર, બડો પેટ હે કાલ કો નેક ન કહું અઘાય, રાજા રાના છત્રપતિ સબકુ લીએ જાય, બિન સત બાદર બાત બસી નભ મે નાના ભાંતિ, ઇમિનર દિશત કાલ બસ તવ ન ઉપજે શાંતિ. સંત દયાબાઈ કહે છે, આ જગતમાં કોઈ કાયમ રહી શકતા નથી. જેવી રીતે કોઈ ધર્મશાળામાં રહે તેણે ગમે ત્યારે જગ્યા ખાલી કરીને જવું પડે છે, તેવી રીતે આ જગતમાંથી ગમે ત્યારે જવું પડે છે. જેમ ઝાકળનું પાણી મોતી જેવું દેખાય છે પણ સૂર્યના તાપ લાગતા જ હવામાં ઉડી જાય છે, એવું જ આ જીવન ક્ષણિક છે. માટે પ્રભુરૂપી અમૃત તત્વને હૃદયમાં સ્થાન આપો. સંત દયાબાઈ કહે છે, તારા માતા પિતા સંસાર છોડી ચાલ્યા ગયા છે, તારે પણ જવાની તૈયારી કરવી પડશે. થોડા જ સમયમાં મૃત્યુના મુખમાં જવાનું છે, માટે હોશ જગાવી સ્વ સ્વરૂપની ઓળખાણ કરી લે. કાળનું પેટ વિશાળ છે, તેમાં અનેક મોટા મોટા ભૂપ પણ હોમાઈ ગયા છે. નૈતિક અનૈતિક એને તો બંને બરાબર છે. મૃત્યુ પાસે સાધુ અસાધુ રાજા કે રંક બધા સમાન છે, બધા મૃત્યુના મુખમાં આવી જાય છે. આકાશમાં વાદળો બને છે અને વિખરાય છે, તે રીતે માણસ જન્મે છે અને મરે છે, અનેક પ્રકારના દેહ ધારણ કરે છે, તેથી શાંતિ આનંદનો અનુભવ થતો નથી. સંસારની ઉપાધિઓમાં જ જીવન પૂર્ણ થઈ જાય છે. સંત દયાબાઈ બીજી એક વાણીમાં કહે છે, દયા કહ્યો ગુરુદેવને કુરમ કો વ્રત લેહી, સબ ઇન્દ્રિન કો રોકી કરી સુરતી શ્વાસ મે દેહી, બિન રસના બિન માલ કર અંતર સુમિરન હોય, દયા દયા ગુરુદેવ કી બિરલા જાને કોઈ, હૃદય કમલ મે સુરતી ધરી અજપ જપે જો કોઈ, વિમલ જ્ઞાન પ્રગટે તહાં કલમખ ડારે ખોઈ, જહાં કાલ અરુ જવાલ નહીં શીત ઉષ્ણ નહીં બીર, દયા પરસી નિજ ધામકુ પાયો ભેદ ગંભીર, પિયકો રૂપ અનુપમ લખી કોટી ભાન ઉજિયાર, દયા સકલ દુઃખ મિટ ગયો પ્રગટ ભયો સુખસાર, અનંત ભાન ઉજિયાર તહમ પ્રગટી અદભુત જ્યોત, આનચ્યોધી સી લગતી હે મનસા શીતલ હોત, બિન દામિન ઉજિયાર અતિ બિન ધન કહત પહાર, મગન ભયો મનવા તહા દયા નિહાર નિહાર, જગ પરિનામી હે મૃષા તનરૂપી ભ્રમકૂપ, તું ચેતન સ્વરૂપ હે અદભુત આનંદ રૂપ. સંત દયાબાઈ કહે છે, મારા ગુરુજીએ એક વ્રત આપ્યું કે કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોને સંકેલી બહારથી નિરસ બની શ્વાસમાં સુરતા રાખવાની છે. મોઢેથી ખાલી મંત્ર જાપ કરવાનો નથી કે માળા હાથમાં લઈ ફેરવવાની નથી, માત્ર ભીતર જાગતા રહેવાનું છે, શ્વાસની આવન જાવનનું નિરીક્ષણ કરવાનું છે અને હૃદય કમળમાં ઉઠતા ભાવનું નિરીક્ષણ કરવાનું છે. સંત દયાબાઈ કહે છે કે ત્યારબાદ અજપા જાપથી નિર્મળ જ્ઞાન પ્રગટ થાય છે, જેમાં કોઈ પ્રકારનો મેલ રહેતો નથી. તે નિજ ધામને જાણ્યા પછી જીવ જગત અને જગદીશનું રહસ્ય ખ્યાલમાં આવે છે, એટલે કે કુદરતનું રહસ્ય ખ્યાલમાં આવે છે. પ્રિયતમ પ્રભુનું રૂપ વર્ણવી શકાય તેમ નથી, કરોડો સૂર્ય જેવો તેનો પ્રકાશ છે, તમામ પ્રકારના દુઃખ તેના દર્શન માત્રથી મટી જાય છે. હવે આનંદની વર્ષા થઈ મારા મનમાં શીતળતા વ્યાપી ગઈ, વગર વીજળીએ અનંત અંજવાળું ત્યાં જોયું, વગર વાદળે વરસાદ વરસતો જોયો, મન
એ અલૌકિક દ્રશ્ય જોવામાં તલ્લીન થઈ ગયું. જગત તો ઝાંઝવાના જળ જેવું જણાયું. શરીર ખાલી પિંજરું છે, શરીર હું છું એ જ મારો ભ્રમ હતો. હું તો ચેતન સ્વરૂપ છું, આનંદ મારું સાચું રૂપ છે. એ આનંદ રૂપ અદ્ભુત છે, એનું વર્ણન કોઈ કરી શક્યું નથી. સંત દયાબાઈની આ રચના તો અદ્ભુત છે. કિસ વિધિ રિજત હો પ્રભુ, કા કહી ટેર નાથ, લહર મેહર જબ હી કરો તબ હી હોઉ સનાથ. ભવજલ ભયાવની કિસ વિધિ ઉતરો પાર, સાહિબ મેરી અરજ હે સુનિયે બારંબાર. તુમ ઠાકોર ત્રૈલોકપતિ, યે ઠગ બસ કરી દેહુ, દયાદાસ આ ધીન કી યહ બિનતી સુની લેહુ. નહીં સંજમ નહીં સાધના નહીં તીરથ વ્રતદાન, માત ભરોસે રહત હે જો બાલક નાદાન. લાખ ચુખ સુતસે પરે કો કછુ તજી નહીં દેહ, પોષ યુચુક લે ગોદ મે દિન દિન દુનો નેહ. ચકઈ કલમે હોત હે ભાન ઉદય આનંદ, દયા દાસ કે દ્રગનતે પલન ટરો વ્રજચંદ્ર. તુમ હી સુટે કા લગો જૈસે ચંદ્ર ચકોર, અબ કાસુ જંખા કરો મોહન નંદ કિશોર. તાતે તેરે નામ કી મહિમા અપરંપાર, જૈસે દિન કા અનલ કો સઘન બનો દે ઝાર. સંત દયાબાઈ કહે છે, હે મારા પ્રભુ મારા હરિ, તમને કેમ રીઝવા એની મને ખબર નથી. મારી ઉપર મહેરબાની કરીને તમારું ઠેકાણું બતાવો તો તમને મળીને ભાગ્યશાળી બની શકું. આ ભવસાગર રૂપી દરિયામાંથી કેમ કરીને પાર ઉતરું. હે મારા નાથ, હે મારા પ્રભુ, મારી અરજી સાંભળી લેજો. તમને હું વારંવાર વિનંતી કરું છું, તમે તો ત્રણેય લોકના નાથ છો. મારી પાસે એવી કોઈ સાધના નથી, તીરથ વ્રત કે દાન કાંઈ મેં કર્યું નથી. માતાના ભરોસે જેમ બાળક રહે છે, નાદાન બાળક જેમ વારંવાર ભૂલ કરે તોય માં તેને ત્યજી દેતી નથી. બાળક જેમ જેમ રડે તેમ માં તેને ગોદમાં લઈ વહાલ કરે છે. હે પ્રભુ, તમે પણ મારી સામે રહો. મારી આંખથી એક પળ પણ અળગા ન થતા, ચકોર પક્ષીને જેમ ચંદ્ર વહાલો હોય છે તેમ મારું સમગ્ર જીવન તમે જ છો, તમે અપરંપાર છો પ્રભુ. સંત દયાબાઈ કહે છે, હે પ્રભુ, મોટા મોટા પાપીઓને તમે ભવ સાગરથી ઉગારી લીધા, તો હવે આ દયાને તારવામાં તમારા પિતા નંદનું નાણું ક્યાં ખર્ચાઈ જવાનું છે. હવે દાસી દયાને ઉગારી લેજો પ્રભુ. શીશ નમે તો તુમહી કુ તુમહી સુભાખુ દિન, જો જગરુ તુમહી સુ તુમ ચચરન આધીન. દયાબોધ અને વિનય મલ્લિકા ગ્રંથના રચયતા મહાન સંત દયાબાઈએ સંવત 1885માં બિઠૂર પાસેના રમેલ ગામે ગંગાના કિનારે સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મની જ્યોતને જળહળતી રાખનાર પરમ સંત દયાબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ.